સુલતાનની સંજીવની હોસ્પિટલમાં 44 લાખના ખર્ચે એર કન્ડિશનર, એમ્બ્યુલન્સ અને સબવાહિની સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. પલસાણા તાલુકામાં ચલથાન ખાતે આવેલી સંજીવની હોસ્પિટલ અને 1985થી અવિરત કાર્ય કરતી આવી છે, જે પલસાણા તાલુકા ઉપરાંત નેશનલ હાઈવે નંબર 48 ઉપર જતા જીવલેણ અકસ્માત સમયે આશીર્વાદ પુરવાર થઈ રહી છે તેવી સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ઉત્તરોત્તર સુવિધામાં દાનદાતાઓના સહકારથી વધારો કરતી આવી છે તેવી આ સંસ્થામાં આજે રૂપિયા 44 લાખના ખર્ચે દર્દીઓના પરિવહન માટે 2 વાહનો પૈકી દાતાશ્રી ગુણવંતરાય ધીરજલાલ દેસાઈ ઓવિયાર તરફથી સ્વર્ગીય જમનાબા તથા સ્વર્ગીય મંગુદાદાના સ્મરણાર્થે શ્રી સાંઈ સુમન પરિવાર તરફથી સંજીવની મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ ચલથાણને એર કન્ડિશન સબવાહિનીના લોકાર્પણનો કાર્યક્રમ દાનદાતા તથા ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજરોજ સંજીવનીમાં અમારા ગુણવંત મામા હસ્તકે સ્વર્ગવાસ સુમનલાલ ધીરજલાલ દેસાઈ અબાથે ધારો કે આજે એમને એક સબવાહિની આપવામાં આવી છે. ગુણવંત મામા અમારી સાથે 6 વર્ષથી સંકળાયેલા છે. ઘણા સમયથી કહેતા હતા કે હિતેશ કંઈ કામ કરવું છે ને એમને એક સારું અમને મૂલ્ય દાન આપ્યું છે. એના માટે સંજીવનીનું ટોટલ અમારો પરિવાર આભાર વ્યક્ત કરે છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા.